નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આપણે આજે પણ ધોરણ 5ની અંદર ગણિત વિષયમાં 5મું ચેપ્ટર તે સરખું દેખાય છે. સરખું દેખાય છે એની અંદર આપણે ઘડિયાળની અંદર આપણે જેમ જેમ અડધા આટામાં ફેરવતા કેવું દેખાય છે એ વિશે આપણે માહિતી મેળવી. જે 12ની સામેનો જે ભાગ હોય છે એ ઘડિયાળના 6 અંકની સામે આવે છે. આપણે જોઈએ, જો કલાક કાંટો અને મિનિટ કાંટો 12 ઉપર હોય તો જ્યારે એમને અડધો આંટો ફેરવો હોય તો એ જે કલાક કાંટો અને મિનિટ કાંટો છે એને આપણે 6 ઉપર લાવી દેવાના, એટલે આપણે અડધો આંટો ફેરવ્યો એમ કહેવાય. પરંતુ ઘણી બધી વાર આપણે જોઈએ છીએ કે જે સામસામેની બાજુઓનો જે ભાગ હોય છે સરખો હોય છે તો આપણને એવો જ દેખાય છે. આપણે સમમિતિ આકૃતિઓ વિશે શરૂઆતમાં શીખી ગયા, એની અંદર આપણે એવું શીખ્યા કે જે કોઈ પણ નો આકાર સરખો છે એને આપણે જ્યારે તૂટક રેખા દોરીએ છીએ ત્યારે તેને અડધો ભાગ આપણે જોતા હોય, અડધો ભાગ એના દર્પણની અંદર જોઈએ છીએ, તો જે દર્પણની અંદર રહેલો અને દર્પણની બહાર એટલે જે પાઠ્યપુસ્તકનો જે અડધો ભાગ હોય છે એ આપણે પૂર્ણ જોઈ શકીએ છીએ. તો આપણે આજે જે શીખવાના છીએ તેની અંદર અડધા આટામાં ફેરવતા એના એ ચિત્રો રહે. ઘણી વખત તમને એવું કહેવામાં આવે છે કે આને તમે ગમે તે બાજુથી જુઓ છો તો બધી બાજુથી કેવું દેખાય છે? સરખું દેખાય છે. તમે જોઈ શકો છો આપણાથી થોડી દૂર ઊભેલા કોઈ બેન હોય એની એમના કપાળની અંદર આપણે સરસ મજાનો ગોળ ચાંદલો જોઈએ છીએ. એ ચાંદલાની અંદર આપણે ગમે તે બાજુથી અમને જોતા હોય તો એ ચાંદલો આપણને ગોળ જ દેખાય છે. જ્યારે કોઈ ત્રિકોણાકાર વસ્તુ હોય છે જેને આપણે દૂરથી જોઈએ છીએ તો એ વસ્તુ આપણને દૂરથી દેખાય છે અને નજીકથી દેખાય છે એ વસ્તુમાં આપણને ફરક હોય છે. એમ અમુક આકારો જે હોય છે જો બંને બાજુએથી સરખા ન હોય, સામ સામેની બાજુએથી સરખા દેખાતા ન હોય, તેમને આપણે અડધો આંટો ફેરવતા તે આકારો એવા દેખાતા નથી. આજે આપણે પાઠ્યપુસ્તકની અંદર અહીંયા ઘણા બધા આપણને આપવામાં આવ્યા છે તો આપણે પહેલાં નામ આપી દઈશું. આ જે પહેલી આકૃતિ છે એને આપણે એ નામ આપીશું, બીજી છે બી નામ આપીશું, સી, ડી, ઈ, એફ, જી અને એચ. એટલે આપણે કઈ જે આકૃતિ છે એને અડધા આંટામાં એવી જ દેખાશે. આપણે જોયું છે અહીંયા 12ની સામે જે આ ફૂલનું પાંદડું છે એવું જ પાંદડું આ બાજુ છે. આ પાંદડાને આ બાજુ લઈ જશું, અડધા આંટામાં આને આ બાજુ લાવશો ને આને આ બાજુ જશે તો પણ એમાં કંઈ જ ફેર પડશે નહીં, કારણ કે સામ સામેની એની બધી જ બાજુએથી સરખો છે. એટલે અત્યારે તમે જેવું ફૂલ જોયું છે એવું જ તમે અડધો આંટો ફેરવ્યા પછી પણ જોઈ શકશો. એટલે આ જે છે એ અડધા આંટામાં આપણે જોઈ શકીએ છીએ, એટલે રાઈટ કરવાનું. પછી અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે, એ આપણને એક લોગો દર્શાવે છે. અહીંયા આપણને ખુરશી બતાવે છે અને અહીંયા જે વ્યક્તિ બેઠેલો હોય છે એવો આપણને લોગો છે. તો આપણે એની અંદર જ્યારે અડધા આંટામાં ફેરવશું તો આ જે ભાગ છે એ 6 અંકની સામે આવી જશે અને આ જે ગોળ ભાગ અહીંયા આવી જશે. તો આ જે આકૃતિ છે એ આપણે અડધા આંટામાં ફેરવતા પૂર્ણ આપણે જોઈ શકીશું નહીં. જોઈ શકીશું કેમ નહીં? તો બંને બાજુએથી સરખો નથી. આપણે જ્યારે અડધા આંટામાં ફેરવીએ છીએ તો આપણે વચ્ચેથી જ આડી ત્રાસી લીટી કરવાની છે અને ઊભી કે પછી ત્રાસી કરવાની હતી અને અડધેથી એટલે અડધા ભાગમાંથી એમને આડી ત્રાસીની લીટી કરવાની. જોવાનું આ જે ત્રાસી લીટી કરીએ એમાં આ જે ભાગ છે અને આ છે બંને કેવા છે? અલગ અલગ છે, જેથી આપણે એમને જોઈ શકીશું નહીં. તો ખોટાની નિશાની અહીંયા જુઓ, સી જે આકાર છે તેને આપણે જોઈ શકીશું કેમ? તો આ જે આપણે આડી ત્રાસી લીટી આડી લીટી કરતા અહીંયાનો ભાગ અને અહીંયાનો ભાગ બંને ભાગ સરખા છે, જેથી આપણે અડધા આંટામાં ફેરવતા આપણને અહીંયા અત્યારે જેવું જ દેખાય છે એવું ચિત્ર ફેરવ્યા પછી પણ દેખાશે. તો ત્યાં આપણે શું કરવાનું? રાઈટ કરવાનું. અહીંયા જુઓ આ શું છે? કયો મૂળાક્ષર છે? પી, બરાબર. તો આ પી મૂળાક્ષરને જ્યારે અડધા આંટામાં ફેરવશું આ બાજુનો ભાગ અહીંયા
આવી રીતે આમ ફેરવશે અને આ બાજુ આવી જશે, જેથી આપણને પી, અત્યારે પી દેખાય છે. જ્યારે એને અડધો આંટો ફેરવ્યા પછી આવો આકાર દેખાશે, એટલે આપણે એને જોઈ શકીશું નહીં, એટલે એવું ચિત્ર રહેશે નહીં, તો ખોટાની નિશાની. આ જુઓ, એને પણ આપણે અડધા આંટામાં ફેરવતા આ બાજુનું જે તીર જેવી નિશાની આ બાજુ આવી જશે, અને આ બાજુનો જે ભાગ છે આ બાજુ, તમારે વચ્ચે ખાલી આડી લીટી કરવાની, એમાં જોવાનું કે આ બાજુનો અને આ બાજુનો બંને ભાગ સરખો નથી, તો તેને અડધા આંટામાં ફેરવવાથી આપણે એવું ને એવું ચિત્ર જોઈ શકીશું નહીં. હવે આપણે અહીંયા આ ફૂલની પાંદડીઓ છે, તો એ પાંદડીઓની અંદર સામ સામેની પાંદડીઓ સરખી છે, આપણે અડધા ભાગમાં વહેંચીશું તો અહીંયા પણ ત્રણ પાંદડીઓ, ઉપર પણ ત્રણ પાંદડીઓ છે. આ ત્રણ નીચેવાળી પાંદડીઓ ઉપર જશે, ઉપરવાળી નીચે આવશે, તો 12 બાજુ 12 ઘડિયાળના 12 અંકની સામેનું જે ચિત્ર છે 6 અંક સામે આવશે, તો પણ એ ચિત્રમાં કોઈ જ ફેર પડશે નહીં, એટલે આપણે એને અડધા ભાગમાં ફેરવતા આપણે એને એવું ચિત્ર જોઈ શકીશું. તો આપણે એના સામે શું આવશે, એફની સામે રાઈટ આવશે અને આ ઈની ખોટું આવશે. હવે આપણે જોઈએ આ ચિત્ર. તમે કહેશો આ તો બધી બાજુએથી સરખું છે. ના, અહીંયા આપણે અહીંયા જે તીર છે એ અહીંયા આમ ત્રાસું છે, અને અહીંયા જે તીર દર્શાવવામાં આવ્યું છે સીધું છે. અહીંયા આ ત્રાસું છે અને આ સીધું છે, જેથી આ ભાગ ઉપર જશે, ઉપરનો ભાગ નીચેથી આવશે. ભલે અહીંયા એ તીર અને આવી રીતે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા ત્રાસો ભાગ છે, અહીંયા સીધો ભાગ છે. જ્યારે સરખો જ ભાગ ન હોય તો આપણે એવું ને એવું ચિત્ર જોઈ શકતા નથી, માટે આપણે ખોટું કરીશું. અહીંયા જુઓ, અહીંયા આપણે આડી લીટી કરતાં અહીંયા નીચેનો ભાગ છે એવો જ ભાગ ઉપરનો ભાગ છે, જેથી તેને અડધા આંટામાં ફેરવતા આપણે એવું ને એવું ચિત્ર જોઈ શકીશું. તમારે યાદ રાખવાનું છે, રડિયાનો છ એટલે જે એનું જે પરિભ્રમણ જે થાય છે એ અંકોની વચ્ચે કેટલા અંશનું માપ હોય છે, રડિયાના છ અંક પર પહોંચો છો તો 180 અંશનું માપ હોય છે અને અડધો આંટો પૂર્ણ થાય છે. જો સામસામેની બાજુઓના બંને ભાગ સરખા હોય છે તો અડધો આંટો ફેરવતા આપણે આકૃતિને સંપૂર્ણપણે એવી ને એવી જોઈ શકીએ છીએ, પરંતુ અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ અને એની નીચેનો ભાગ જો સરખો ન હોય તો આપણે એવું ચિત્ર આપણને મળતું નથી, પરંતુ એનાથી ઉલટું મળે છે. તો આજે આપણે કેટલી બધી આકૃતિને અડધો આંટો ફેરવતા કેવી દેખાય છે એ પણ આપણે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આકૃતિઓને અડધા આંટામાં ફેરવતા પણ શીખવાનું છે. કેવી રીતે ફેરવીશું, તો આપણે 12ની સામેનો ભાગ 6 અંકની સામે લઈ જવાનું, આને તમે અડધા આંટામાં ફેરવો છો તો આ જે ભાગ છે આ બાજુ આવી જશે, અને આ જે ભાગ છે 12ની સામે, તો આ જે ઊંધું દેખાય છે કેવું થઈ જશે, સીધું થઈ જશે. અને જ્યારે આવો પી આકાર છે એને અડધા આંટામાં ફેરવો તો આવો આકારમાં ફરશે, એટલે આવી જ રીતે આ આકૃતિમાં પણ આ ભાગ છે એ નીચે આવી જશે ને આ ઉપર. તો અહીંયા આપણે એ જે છે, સી છે અને એફ છે અને એચ છે, આને આપણે આ ચાર જ આકૃતિને અડધા આંટામાં ફેરવતા આપણે એવી ને એવી જોઈ શક્યા, કારણ કે એને અડધી આપણે અડધી જે આડી રેખા કરવાથી આનો સામસામેનો ભાગ કેવો હતો, સરખો હતો. એટલે તમને પણ જ્યારે આ આકૃતિ આપવામાં આવી હોય તો તમારે જોવાનું કે એને અડધા આંટામાં ફેરવવામાં આવે તો કયું આપણને પૂરેપૂરું ચિત્ર દેખાય છે. તો આપણે આવી રીતે અડધા આંટામાં આજે ઘણી બધી આકૃતિઓ શીખ્યા, અને તમારે યાદ રાખવાનું કે અડધો આંટો ફેરવવો એટલે ઘડિયાળના 6 અંકની સામે. હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે એક ચતુર્થાંશ ભાગ અને એક દ્વિતીયાંશ ભાગ એટલે અડધો આંટો, આપણે અપૂર્ણાંક તો શીખી ગયા છે, એક દ્વિતીયાંશ એટલે અડધો ભાગ. અને જ્યારે કોઈપણ વસ્તુના બે ભાગ હોય છે અને બે ભાગમાંથી આપણને એક ભાગ મળે છે તો તેને આપણે અડધો ભાગ એટલે એક દ્વિતીયાંશ કહીશું. આપણે જે ભાગ અને પૂર્ણમાં આવું બધું શીખી ગયા છીએ અને એને આધારે આપણે અડધો અડધો એમ કરીને બે વાર મળે ત્યારે આંટો પૂર્ણ થાય છે, એટલે આપણે અપૂર્ણાંક સંખ્યાની અંદર એક દ્વિતીયાંશ એવું લખાય. હવે આપણે એક ચતુર્થાંશ, એક ષષ્ઠમાંશ અને એક તૃતીયાંશ ભાગમાં પણ ફેરવતા શીખીશું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.